તો દર્શક મિત્રો શેરબજાર વિશે વાત કરીશું ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીશું પણ તે પહેલાં આપ સૌને જણાવી દેવા માંગીશ કે શેરબજાર વિશે આપને મૂંઝવતા પ્રશ્નો આપને મૂંઝવતી સમસ્યાઓ કે કયા શેરમાં ક્યાં કેટલું રોકાણ કરું કયો પોઝિટિવ દેખાઈ રહ્યો છે કયો શેર નેગેટિવ દેખાઈ રહ્યો છે આ તમામ પ્રશ્નો વિશે આપ જો મૂંઝવતા હોય તો મૂંઝવવાની કોઈ જ જરૂર નથી આપની ટીવી સ્ક્રીન પર જો બે નંબર સ્લેશ થઈ રહ્યા છે તે નંબર્સ પર કોલ કરીને આપ અમારી સાથે જોડાઈને આપના પ્રશ્નનો સમાધાન મેળવી શકો છો હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તો પહેલા બજાર પર નજર કરીએ ગઈકાલના બજારની અંદર જે પ્રકારને મોમેન્ટ જોવા મળી છે ક્લોઝિંગ બેסיસ પર જે પ્રકારના સંકેત જોવા મળ્યા છે શું લાગી રહ્યું છે કે જ્યારે આજે બજાર ખુલશે તો ખુльтаની સાથે કે આ પ્રકારના સંકેત જોવા મળી શકે છે વિશ્વમાં એ ક્લિયર કટ આપી રહી છે કે માર્કેટ આજે ગેપ ઓપન થતા જોવા મળી રહ્યું છે પણ સવાલ આવે છે કે ભાઈ તો છે તો શું આને આપણે મંદી સમજવી તો જેમ મેં આગળ બી આપણે વાત કરી છે કે નિફ્ટી એક લેવલ ઉપર ચાલે છે એક રેન્જ ઉપર ચાલે છે કે અગિયાર હજાર અને અગિયાર હજાર પાંચસો હજી હું વધારે નજીકમાં આવી જાઉં તો અગિયાર હજાર બસો અગિયાર હજાર પાંચસો એટલે અગિયાર હજાર પાંચસોના નજીક આપણે જેમ જઈએ તો ત્યાં તમારે થોડુંક પ્રોફિટ બુકિંગ કરવાની જરૂર છે અગિયાર હજાર બસોના નજીક આવીએ તો ત્યાં આપણે ખરીદી કરવાની જરૂર છે અને અગિયાર હજાર બસો જો તૂટી જાય છે તો દેન ખરીદી કરવાનો કોઈ મતલબ નથી એટલે અગિયાર હજાર બસોના નીચેના સ્ટોપલો સાથે આપ ખરીદી કરી શકો છો કારણ કે ટ્રેન્ડ જે છે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મ લોંગ ટર્મ એ બધું અત્યારે પોઝિટિવ છે બટ વી આર નિયરિંગ ટુ ધ રેઝિસ્ટન્સ લેવલ એ બધી ચર્ચા આપણે થઈ ચૂકી છે તો આપણે એ ચર્ચા ઉપર હવે વધારે ભાર ના આપીને માર્કેટ મને ક્યાંક ગેપડાઉન અને વિથ ધ સપોર્ટ ઓફ ઇલેવન થાઉઝન્ડ ટુ હંડ્રેડ નિફ્ટી ચોક્કસ હરીશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર ચર્ચા કરીએ ને ઇન્સ્ટ્રુમેન્ટ પર વાત કરીએ તો સૌ પ્રથમ હું આપને અદાની એન્ટરપ્રાઇઝ અંગે પૂછવા માંગુ કે અદાની એન્ટરપ્રાઇઝની સિચ્યુએશન શું છે ત્યારે બજારની અંદર આ ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે કે નેગેટિવ ના ઇન્સ્ટ્રુમેન્ટ પોઝિટિવ છે સારું એવો ચાલો છે છેલ્લા એક બે ત્રણ દિવસથી એક બ્રેકઆઉટ આપી દીધું પહેલાં કન્સોલિડેટ થતો આપણને દેખાતો હતો આ ઇન્સ્ટ્રુમેન્ટ સમવેર અરાઉન્ડ સે ટુ યા ટુ આ લેવલ ઉપર બસોના આસપાસમાં ત્યાં એક રેઝિસ્ટન્સ લેવલ હતું એ બસો બસો પાંચ રૂપિયાને જે ક્રોસઓવર થયો છે અઢારમી તારીખે અને પછી આપણને બે દિવસમાં તમે જોઈ લો આ ઇન્સ્ટ્રુમેન્ટ બસો પાંચનું બસો પિસ્તાલીસ જોવા મળી ગયું છે તો હવે હું કહીશ કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં થોડુંક તમે પ્રોફિટ બુકિંગનું ધ્યાન રાખો ચોક્કસ તો હરેશભાઈ જે પ્રમાણે વાત કરી કે આ ઇન્સ્ટ્રુમેન્ટમાં અત્યારે કયા પ્રકારના સંકેત જોવા મળી રહ્યા છે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરીએ તો પહેલાં ફરી એકવાર આપ સૌને જણાવી દેવા માગીશ કે શેરબજારને લગતા જે પણ કંઈ પ્રશ્નો છે તે પ્રશ્નોને લઈને આપ અમારી સાથે જોડાઈ શકો છો આપને ટીવી સ્ક્રીન પર જો બે નંબર્સ લેશે રહ્યા છો તે નંબર પર કોલ કરીને ફોન લગાવો ત્યારે એક બાબતનું ધ્યાન રાખજો કે પહેલાં ટીવીનો અવાજ મ્યુટ કરી દેજો જેથી આપનો જે પ્રશ્ન છે અમારા સુધી ક્લિયર પહોંચી શકે હરેશભાઈ ભારતીય એરટેલ અંગે આપને પૂછવા માગું ભારતીય એરટેલની સિચ્યુએશન શું છે

चौकस <coughs> तो भारतीय एयरटेल में हरीश भाई बात करी इंस्ट्रूमेंट पर आगे बैंक ऑफ बड़ा अंगे आपने पूछा मांगो हरीश भाई बैंक ऑफ बड़ा अंगे शु कहू आप बैंक ऑफ बड़ा भी गई काले पॉजिटिव मूव आयु बट बॉटम फिशिंग मूव है सो आई एम नॉट देट एग्रेसिव आ इंस्ट्रूमेंट ने हूँ प्रॉफिट बुकिंग रूप में लईस नो डाउट आ बे दिवस थोड़ा स्टेबल थे बैंक ऑफ बड़ा બટ સ્ટીલ આઈ વિલ નોટ બાય આઈ વિલ નોટ બાય ફોર્ટી ફાઈવ બ્રેક થશે તો મંદી અને ફિફ્ટી થ્રી ક્રોસ ઓવર થશે તો તેજી ફિફ્ટી થ્રી ફિફ્ટી ફોર ક્રોસ ઓવર થશે તો તેજી પત અદરવાઈઝ આઈ વિલ નોટ ટ્રેન

ચારસો બે ત્રણ ચારસો ત્રણ ઉપર કમ્ફર્ટેબલી ટ્રેડ કરે ને તો જ આમાં ધ્યાન તેજીનું થોડું ગણવાનું ફર્સ્ટ બ્રેકઆઉટ છે સેકન્ડ બ્રેકઆઉટ ના દીધું ફર્સ્ટ બ્રેકઆઉટ ઇઝ અબાવ ફોર ઝીરો ટુ ફોર ઝીરો થ્રી થાય સેકન્ડ બ્રેકઆઉટ ઇઝ અબાવ ફોર ટુ ઝીરો રાઈટ આ બે લેવલ ખાસ ધ્યાન રાખજો અને આગળ ટ્રેડ કરવાની જરૂર ચોક્કસ સુજીવે લેવલ આપવામાં આવ્યા છે રેશભાઈ દ્વારા બે લેવલને ધ્યાનમાં રાખીને આપણે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ટ્રેડિંગ કેવી રીતે કરી શકાય તેનું ધ્યાન રાખી શકો છો કોલર આપણી સાથે જોડાયેલા છે હેલો આર રિલાયન્સમાં આજ ના લેવલ આગતનું લેવલ છે

નેગેટિવ ચાર દિવસથી તો બ્લેક મારું બુઝ કેન્ડલ બનાવે છે એટલે પ્રોફિટ બુકિંગ દેખાય છે છે ક્રોસ કરશે તો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વાત કરીએ હરેશભાઈ અને હું આપને પૂછવા માંગુ સેલ અંગે સેલ અંગે શું કહેશ આપ ધી ઓથોરિટી ઓફ ઇન્ડિયા પ્રોફિટ બુકિંગ 42 43 રૂપિયા નો રેジસ્ટન્સ છે અને પ્રોફિટ બુકિંગમાં પ્રોબેબલી નીચેમાં થર્ટી 39 નો સપોર્ટ છે ચોક્કસ તો સેલ અંગે વાત કરી છે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ હરીશબેને ક્યુમેન્સ અંગે આપને પૂછવા માંગો ક્યુમેન્સ પોઝિટિવ કે નેગેટિવ અત્યારે શું કહેશો ક્યુમેન્સ ગઈકાલ સુધી તો પોઝિટિવ હતો હવે આજે જોઈએ શું ડાયરેક્શન જોવા મળી રહ્યો છે પ્રેફરેબલી મને આના અંદર બી ક્યાંક એક પ્રોફિટ બુકિંગ ના અસર વધારે આવે એવા असर जो मिली रहा है तो फोर हंड्रेड एंड सिक्सटी ब्रेक करे फोर सिक्सटी वन सेवंटी है फोर सिक्सटी ब्रेक कर स तो प्रॉफिट बुकिंग से। तो तो की शक्यता देखा चौकस तो अत्यारे पॉजिटिव देखाई रह्यो छे इंस्ट्रूमेंट क्यूमेंस कॉलर आपणे साथे जोडायेला छे हेलो हेलो कार गुड मॉर्निंग स्वागत छे आपनो कार्यक्रम आपनो नाम नडिया थी रमेश, भी भी रमेश भाई प्रश्न छे

એ હું ટ્રેક નથી કરતો તો એના વિશે હું કંઈ કહી કરી નથી ચોક્કસ સરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ ને આઈસર મોટર અંગે આપને પૂછવા માંગુ આઈસર મોટર ની સિચ્યુએશન શું છે ઇન્સ્ટ્રુમેન્ટ ને પોઝિટિવ કહી શકો કે નેગેટિવ આઈસર મોટર માં પ્રોફિટ બુકિંગ આવી ગયું છે તો 22000 રૂપિયા નું રેઝિસ્ટન્સ છે 22000 22500 રેઝિસ્ટન્સ છે એને ધ્યાનમાં રાખીને અહીંયા પ્રોફિટ બુકિંગ આપ ધ્યાન રાખી શકો છો અને ઇન કેસ પ્રોફિટ બુકિંગ ની શરૂઆત થઈ જાય એટલે ગઈકાલનો લો તોડતો વ્યવસ્થિત તોડતું જોવા મળે તો આપણે ઓન ધ લોઅર સાઈડ 20000 નીચેનું પ્રોફિટ બુકિંગ ના સંકેત જોવા મળી રહ્યા છે 22000 ને ધ્યાનમાં રાખીને આપ આ ઇન્સ્ટ્રુમેન્ટ ની અંદર પ્રોફિટ બુકિંગ નું ધ્યાન રાખી શકો છો અને કલર આપણી સાથે જોડાયેલા છે હાલો સ્વાગત છે આપનો કાર્યક્રમ આ શું પ્રશ્ન છે આપનો અરે LIC હાઉસિંગ ફાઇનાન્સ અને HPCL એ બેના ઇન્ટ્રાડે લેવલ જોઈએ એલએસી હાઉસિંગ ફાઇનાન્સ બસો ગઈકાલનો હાય બસો બ્યાસી ત્યાંસી એ ક્રોસ ઓવર થાય તો થોડુંક ધ્યાનથી ઇઝીનું છે સપોર્ટ બસો છોતેર રૂપિયાનો છે બસો છોતેરથી નીચે જો ટ્રેડ કરતો જોવા મળે તો બસો સિત્તેર અને બસો ત્યાંસી ક્રોસ કરી જાય તો બસો નેવું અને બીજું ઇન્સ્ટ્રુમેન્ટ છે તમારો હિન્દુસ્તાન પેટ્રોલ હિન્દુસ્તાન પેટ્રોલ સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ છે સબડ્યુડ ઇન્સ્ટ્રુમેન્ટ છે આના લેવલ તમારે ઉપરમાં બસો પંદરનું છે બસો પંદર ક્રોસ કરે તો આગળની તેજી બસો વી સુધી તમને જોવા મળી શકે છે અને બસો દસ નવ તોડે છે તો નીચેમાં બસો પાંચ છોકરો ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ ઈમામી લિમિટેડ અગે આપને પૂછવા માંગું ઇમામી લિમિટેડની કન્ડિશન અત્યારે બજારની અંદર કયા પ્રકારની છે ઇમામી લિમિટેડ પોઝિટિવ છે એક મૂવ આવી ગયો છે ને હવે કોન્સલેટેડ થતો જોવા મળે છે તો અને ઓન ધ લોઅર સાઇડ ત્રણસો ત્રીસ એટલે ત્રણસો ત્રીસ ત્રણસો એક રેન્જ છે આના બની રહી છે આનાથી બહાર આવશે તો એ ડાયરેકશન આપણને જોવા ચોક્કસ સુજીત પ્રમાણે હરેશભાઈ વાત કરી કે પોઝિટિવ દેખાઈ રહ્યો છે આ ઇન્સ્ટ્રુમેન્ટ પણ તેની સાથે ત્રણસો સાહીઠ અને ત્રણસો ત્રીસ એક રેન્જ બનાવીશ આ ઇન્સ્ટ્રુમેન્ટે રેન્જની બહાર જે ડિરેક્શનમાં જાય છે તો પછી એ ડિરેક્શનની અંદર આપણને સંકેત જોવા મળી શકે છે બધું કોલર મિત્ર આપણી સાથે જોડાયેલા છે હેલો हेलो कार स्वागत है आपनो कार्यक्रम आपनो नाम अह ठक्कर भाई बोलियो जो राजकोट से प्रश्न छापनो भाई लेई सके का इंस्ट्रूमेंट વિશે પૂછવા માંગો છું ફરી એક વખત રિપીટ કરશો યશ બેંક આભાવે રહી શકે માટે તો મને તો નથી ભેસતો 12 રૂપિયાનો ભાવ હતો ત્યારે બી આઈ ડીડન્ટ એક્સેપ્ટ બાર રૂપિયાનો સત્તર રૂપિયા થઈ ગયો છે થઈ ગયો હતો અને પછી પંદર રૂપિયા ચાલે છે ના મને ટુ બી વેરી ફ્રેન્ક કે ના મારું ગટ ફિલિંગ આમાં ટોટલી ના પાડે છે આ ઇન્સ્ટ્રુમેન્ટને લઈને અને ચાર્ટમાં બી બેસિકલી આ ઇન્સ્ટ્રુમેન્ટ નેગેટિવ ઝોનમાં જ છે તો અંડરસેલી ટ્રેડ ઇન ટુ ધ પોઝિટિવ ઝોન વી વી ડોન્ટ સજેસ્ટ આપ ડોક્ટર છો જો કદાચ આપની ભાષામાં વાત કરું તો જે કોરોના અને કોવિડ બધું ચાલતું હોય છે તો જે વ્યક્તિ કોરોનામાંથી બહાર આવ્યા હોય નો ડાઉટ તમારા મતે તો એ ઠીક થઈ ગયા તમારા મતે ઇન ધ સેન્સ એ પબ્લિકના મતે ઓકે હી ઇઝ નોટ ટુ બી હોસ્પિટલાઇઝડ બટ સ્ટીલ એ વીકનેસ કે જે એમની ઇમ્યુનિટી છે એ પ્રમાણે ના બી આવી હોય તો યુ એડવાઇઝ દેમ અ રેસ્ટ ફોર અન અધ ફિફ્ટીન ડેઝ ઓર થર્ટી ડેઝ રાઇટ બસ આ રીતનું જ છે કે આનું જે કરેક્શન આવવાનું તો કરેક્શન આવી ગયું અગિયાર રૂપિયા સુધી આવી ગયું હતું પછી પબ્લિક ઇશ્યુ બી આવી ગયો બટ એ હજી એક સેન્સિટિવ મોડમાં છે એ સેન્સિટિવ મોડથી બહાર નથી આવ્યો જેનાથી આપણે એમને બધી છૂટ આપી દઈએ મીન્સ બાય કરવાની છૂટ આપીએ ઇટ બિકમ્સ અ રિસ્કી થિંગ રાઇટ નાવ અત્યારે કંઈ બી કરશો યસ બેંકમાં તો બેટર અવોઇડ વેન ઇટ કમ્સ ઇન અ પ્રોપર પોઝિટિવ ટ્રેડ ઝોન ત્યારે આપણે આમાં ખરીદી કરીશું ત્યારે વધારે મજા આવશે ચોક્કસ સર ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધી અને ગોદરેજ સીપી અંગે આપને પૂછવા માંગુ ગોદરેજ સીપી અંગે શું કહેશો આપ ગોદરેજ સીપી પ્રોફિટ બુકિંગ સાતસો વીસ બાવીસ પચીસ રૂપિયાના સ્ટોપ લોસ સાથે એટલે સાતસો વીસથી સાતસો પચીસના સ્ટોપ લોસ સાથે બેન પ્રોફિટ બુકિંગ કરો આમાં સુધી એના ઉપર નથી ચાલતું ત્યાર સુધી તેજી ના કરાય ચોક્કસ તો ગોદરેજ સીપીમાં જે પ્રમાણે હરેશભાઈ વાત કરી શકે કે સાતસો વીસ સાતસો પચીસના સ્ટોપ લોસ સાથે આપ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર પ્રોફિટ બુકિંગનું ધ્યાન રાખી શકો છો અને એક કોલર આપણે સાથે જોડાયેલા છે હાલો જી એક્સિસ બેંક અને એક્સિસ બેંક અને આઈસીઆઈસીઆઈ ના ઇન્ટર ડે લેવલ આપો જી એક મિનિટ આપી સતત 400 બાવન રૂપિયાના સ્ટોપ લોસ સાથે એક્સિસ બેંક તમે મંદીનું ધ્યાન રાખી શકો છો નીચેમાં ટાર્ગેટ ચારસો બેતાલીસ ચારસો આડત્રીસ ચારસો ચોત્રીસ હરેશભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધુ અને મનપુરમ અંગે આપને પૂછવા માંગુ મનપુરમ અંગે શું લાગી રહ્યો છે આપણે મનપુરમ મનપુરમ ગઈકાલે કાલે તેજી બતાવી છે સ્ટ્રોંગ સ્ટ્રેન્થ બતાવી છે પણ હજી પોઝિટિવ થયું નથી તો આઈ વુડ વેટ આઈ વુડ વેટ આઈ વુડ વેટ 165 આ મારા માટે એક પ્રોબેબલી ધ ઇનિશિયલ એક સ્પાર્ક હશે કે 165 ઉપર ટ્રેડ કરશે ધેન આઈ કેન એક્સપેક્ટ ઇટ ટુ ગો ટુવર્ડ્સ 175 અધરવાઇઝ પ્રોફિટ બુકિંગના ચાન્સીસ છે ગઈકાલે જે આમાં એક મુવમેન્ટ આવી છે ઇટ કેન બી અ ટ્રેપ ઇટ કેન બી અજી ક્લિયર કટ ડાયરેક્શન જોવા નથી ચોક્કસ તો મનપુરમમાં અત્યારે જે પ્રમાણે હરેશભાઈ વાત કરી કે ગઈકાલે થોડા તેજીના સંકેત જોવા મળી રહ્યા છે પરંતુ અત્યારે કોઈ ક્લિયર ડિરેક્શન નથી જોવા મળી રહ્યું એટલે તમે આ ઇન્સ્ટ્રુમેન્ટને અત્યારે થોડા સમય માટે જો વધુ કોલર આપણી સાથે જોડાયેલા છે તો પેલા તેમના પ્રશ્ન લઈ લઈએ હાલો વિજયભાઈ સ્વાગત છે આપનો કાર્યક્રમ આપનો પ્રશ્ન

ટુ ઝીરો વન ઇઝ ધ સેકન્ડ બ્રેકઆઉટ બરાબર આ ધ્યાન સમજજો અમુક ટાઈમે આપણને ઇન્સ્ટ્રુમેન્ટમાં એક જ બ્રેકઆઉટમાં બધું મળી જતું હોય છે અને અમુક ટાઈમે બે ને ત્રણ બ્રેકઆઉટ આવતા હોય જે રીતની ચાર્ટ બન્યું હોય તો આના અંદર ચાર્ટ પેટર્નમાં બે બ્રેકઆઉટ આપણને જોવા મળે છે આમ તો ત્રણ દેખાય છે પણ હું બેને કન્સિડર કરું છું તો વન નાઇન્ટી સેવન જો બ્રેક થાય છે તો ઓન ધ લોવર સાઈડ વન નાઇન્ટી ફોર વન નાઇન્ટી થ્રીનો સપોર્ટ છે એનાથી નીચે જશે તો વન નાઇન્ટી વન સપોર્ટ છે ટુ ઝીરો ક્રોસ કરશે તો ટુ ઝીરો ફાઇવ એના ઉપર પોસિબલી વ્યવસ્થિત ટ્રેડ કરતો જોવા મળે તો આપણે બસો ની અપેક્ષા રાખીએ ચોક્કસ સરેશ ભાઈ ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધે ને મેરી કોંગે આપને પૂછવા માંગુ મેરી કોંગે શું કહે શોપ અત્યારે મેરી બેસિકલી વીક જ છે બસ 380 રૂપિયાના સ્ટોપ લોસ સાથે પ્રોફિટ બુકિંગ નો ધ્યાન રાખી

એટલે મેં પહેલાં તમને કીધું કે બેસિકલી વીક છે તો ઉપર જઈને તમને સેલિંગ પ્રોફિટ બુકિંગ આવી જાય છે તો આની વીકનેસ જે એકચ્યુઅલ શરૂ થાય એકચ્યુઅલ જે આપણે કહીએ તો દેટ ઇઝ એટ થ્રી નાઇન્ટી ફોર અરાઉન્ડ થ્રી નાઇન્ટી ફોર જો બ્રેક કરશે તો આના અંદર વ્યવસ્થિત આપણને મંદી જોવા મળી શકે છે

એનએમડીસી ગઈકાલે એક પોઝિટિવ મુવમેન્ટ આપી છે વિથ વોલ્યુમ જો આજે ફોલોઅપ થાય છે નાઇન્ટી નાઇન ઉપર જો ટકી રહે છે તો ઓન અ હાયર સાઇડ હન્ડ્રેડ હંડ્રેડ હન્ડ્રેડ એન્ડ ટુ અને ઇન કેસ પ્રોફિટ બુકિંગ શરૂ થઈ જાય છે તો ફરી પાછું નાઇન્ટી ફાઇવ વારું

એટલે ઓન ડિક્લાઇન બાય કરો વન થર્ટી વન થર્ટી ફાઇવ આવે ત્યાં તમને થોડું પ્રોફિટ બુકિંગ જોવા મળશે વન્સ ઇટ ક્રોસિસ ધેટ રેન્જ પછી જી હા આમાં એક આગળની મુવમેન્ટ તમને જોવા મળી શકે ચોક્કસ એકસો તેત્રીસ એકસો પાંત્રીસ જો એક વખત ક્રોસ કરે છે તો પછી આગળની મુવમેન્ટ આ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર આપણને જોવા મળી શકે છે ટાટા મોટર્સની અંદર આ તો વાત થઈ ટાટા મોટર્સની અંગે ઇન્સ્ટ્રુમેન્ટ પર આગળ વધી અને હરીશભાઈ આપને પૂછવા માંગુ ટીસીએસ અંગે તો TCS ની કન્ડિશન જો છે અત્યારે બજારમાં પોઝિટિવ દેખાઈ રહ્યો છે ઇન્સ્ટ્રુમેન્ટ કે નેગેટિવ તો ટીસીએસ બેસિકલી નેગેટિવ ટેરિટરીમાં છે હાલના તબક્કે છે એટલે કેટલાક સમયથી નેગેટિવ ટેરિટરીમાં છે તો ઓન ધ લોઅર સાઈડ 2200 રૂપિયાનો એક સ્ટ્રોંગ સપોર્ટ છે હવે આના અંદર તેજી હું ક્યારે કરું નોટ આઉટ ઓન એવરી ડિક્લાઇન ઇટ ઇઝ અ બાય ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ ના નથી તો 2200 રૂપિયાના ધ્યાન માં રાખીને મેં એઝ ઇટ કમ્સ લોઅર હું અન એક્યુમ્યુલેટ કરી અને આનું જે બ્રેકઆઉટ જે છે બ્રેકઆઉટ પ્રિફરેબલી ઇઝ અબાઉટ ટ્વેન્ટી થ્રી ફિફ્ટી ટુ ટ્વેન્ટી થ્રી સિક્સટી આ રેન્જને કઈ રીતના ક્રોસ કરે છે મારા માટે એ અગત્યનું છે જો ટ્વેન્ટી થ્રી ફિફ્ટી સિક્સટી વ્યવસ્થિત રીતે તમને ખરીદી સાથે વોલ્યુમ સાથે તમને જોવા મળે તો દેન ગો એન્ડ ઇન્વેસ્ટ પછી દિસ ઇન્સ્ટ્રુમેન્ટ કેન ટેક યુ ટુ ટ્વેન્ટી ફાઇવ હંડ્રેડ એન્ડ મોર ચોક્કસ તો ટીસીએ સંગે વાત કરી છે રેશ્વય આપે ટીસીએસ માં ખાસ કરીને 2200 એક સપોર્ટ લેવલ જો જે તમારે અત્યારે ધ્યાન રાખવાનો છે તેની અંગે વાત કરી છે એસીસી आपने पूछा मंगो હરીશભાઈ એસીસી સંગે શું કહેશો આપ બીસીસી આવી ગઈ છે છે તો હવે કંઈક પ્રોફિટ બુકિંગ ઝોન દેખાય છે તો ચૌદસો પચાસ સાઈડ કે પંદરસો ઓન ધ હાયર સાઈડ હું ગણું તો પંદરસો નો એક રેઝિસ્ટન્સ છે તેરસો રૂપિયાનું એક સપોર્ટ છે એ રેન્જમાં જ હવે થોડુંક એક્યુમ્યુલેટ થશે મે બી ઉપર તમારે સેલ કરવાનું છે નીચે તમારે લેવાનું છે ખરીદી કરવાની છે વન્સ ઇટ કમ્સ નિયર ટુ ઝોન તમે આમાં ધ્યાન થોડુંક તો હરેશભાઈ વાત ચૌદસો પચાસ પંદરસો ની રેન્જ ની અંદર જોવા મળી રહ્યો છે ઝી એન્ટરપ્રાઇઝ અંગે આપને વાત કરો હરેશભાઈ ઝી એન્ટરપ્રાઇઝ ક્યાં છે પોઝિટિવ

તો દર્શક મિત્રો શેર બજાર વિશે વધુ માહિતી મેળવવા માટે અને બજાર પર વધુ પ્રશ્નના ઉત્તર મેળવવા માટે જોતા રહો સેમ ચેનલ પર સેમ ટાઈમ પર શેર બજારના ધબકારા કાર્યક્રમ ત્યાં સુધી હરેશભાઈ અને મને આપશો રજા નમસ્કાર નમસ્કાર